गुड आफ्टरनून विद्यार्थी मित्रों, धोरण गुड आफ्टरनून विद्यार्थी मित्रों, धोरण 9 गणित फटाफट जॉइन थी जाओ बता बराबर। आप नव चेप्टर चालू करे चेप्टर नंबर 10 बराबर। हम चेप्टर नंबर 13 आप जो चेप्टर नंबर 13 एट नाम है पृष्ठफल घनफल। थोड़ी चर्चा करी थी आप गई वक्त आ लेक्चर विषय पृष्ठफल घनफल एट बराबर। पृष्ठफल એટલે સપાટી નું ક્ષેત્રફળ, સપાટી દ્વારા રોકાયેલી જગ્યા, ઘનફળ એટલે વસ્તુ દ્વારા અવકાશમાં રોકાયેલી જગ્યા। નાના અમથા ઉદાહરણ થી ખાલી સમજી લે કે વખતે એટલે તમને કઈ ફ્રેશ થઈ જાય કોઈ દિવસ નો આવ્યો બરાબર। માની લો કે ફૂટબોલ નો દડો છે તમારી પાસે, તો ફૂટબોલ નો દડો એટલે એની સપાટી પર મારે કલર કામ કરવું હોય તો મારે એનું પૃષ્ઠફળ શોધવું પડે, અને ફૂટબોલ ની અંદર કેટલી હવા સમાયેલી એ શોધવું હોય તો એ મારે એનું ઘનફળ શોધવું પડે। એટલે ટૂંકમાં ઘનફળ એટલે બીજું કઈ નહીં પણ ક્ષમતા અથવા કદ અથવા વસ્તુ વડે અવકાશમાં રોકાયેલી જગ્યા રેડી એટલી વસ્તુ તમને ઘનફળ। ઘનફળ વિશે આપણે જ્યારે ક્ષમતા કઈ પૂછે તમને પેટ્રોલ ની પાણી સમાવાની ક્ષમતા કેટલી છે તો એ તમને બીજા શબ્દો હું ઘનફળ પૂછવા માંગે છે। તમને પૂછે કે આ ફૂટબોલ નો દોડો છે એનું કદ કેટલું છે એટલે બીજા શબ્દોમાં એ તમને ઘનફળ પૂછવા માંગે છે। તમને પૂછે કે આ વસ્તુ એ અવકાશમાં રોકેલી જગ્યા કેટલી છે એટલે ટૂંકમાં એ તમને ઘનફળ પૂછવા માંગે બરાબર। એવી રીતે પૃષ્ઠફળ, પૃષ્ઠફળ એટલે સપાટીનું ક્ષેત્રફળ, સપાટી આવડેલું છે બરાબર। તો જે જે આકાર છે એ પ્રમાણે આપણે જોતા જઈએ બરાબર। હવે એમાં પહેલું છે આવડું ઘનફળ આપેલું છે તમને, અહીંયા લખેલું છે ઘન સોરી આપણે ઘન લંબઘન અને સમઘન વિશે વાત કરશું આપણે બરાબર। હવે આપેલું છે, આપેલું છે તમને આપેલું છે લંબઘન, શું આપેલું છે લંબઘન। આ થઈ ગયું તમારું સમઘન, અલગ અલગ આકાર છે અને સૂત્ર જોવાના છે આપણે, સૂત્ર પાછા વળી તમારે યાદ રાખવાનું છે, ક્ષેત્રફળના સૂત્ર ઘનફળના સૂત્ર એ બધું તમારે પાછું યાદ રાખવાનું છે બરાબર। પછી આ જે આપેલું છે એ આપેલું છે, એની પછી શંકુ આપેલો નળાકાર આપેલો છે, અહીંયા જુઓ નળાકાર આપેલો છે, આ શંકુ આપેલું છે, આવડો જે છે ગોલક આપેલું છે, ગોલક એટલે ગોળો, ફૂટબોલ નો ફૂટબોલ આકાર નો જે હોય એને ગોલક કહેવાય, આપણે ઘરે જે ડીશ હોય એ ગોળ છે વર્તુળાકાર છે, અને ગોલક એટલે ગોળો પાણી પીવાનો ગોળો છે આપણે ગોલક તરીકે તમે લઈ શકો, ગોલક ફૂટબોલ ગોલક લઈ શકાય બરાબર। પછી એની પછી અર્ધ ગોલક, ગોલક ને તમે ધીમે ધીમે બે ભાગ કરી નાખો કોઈ ખબર ન પડે એવી રીતે, તો એ અર્ધ ગોલક છે બરાબર। વિદ્યાર્થી મિત્રો બધા ધ્યાન આપજો વ્યવસ્થિત, અને પછી થિયરી જે છે તમારે 10મામાં ભણવાની બરાબર, આ સેમ સૂત્ર સેમ બસ આનું લેક્ચર 10મામાં સેમ જ સમજી લો એટલે તમારું ક્લિયર થઈ જશે ઘણું થોડું કામ। હવે સમજતા જઈએ બધા માટે, આ પહેલું આકૃતિ આપેલી છે અહીંયા, અહીંયા તમને આપેલી છે આકૃતિ, પછી આ ઘનફળ આપેલું છે, આ આપેલું છે તમને ક્ષેત્રફળ, અને અહીંયા આપેલું છે કુલ ક્ષેત્રફળ, શું કીધું તમને કુલ ક્ષેત્રફળ, અહીંયા આપેલું છે તમને વક્ર સપાટીનું ક્ષેત્રફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર। વિદ્યાર્થી મિત્રો પહેલું જેમાંથી આપણે લઈ આવે આ આખું આપી દીધેલું છે, પણ હવે હું એક એક આકૃતિ લેતો જાઉં અને તમને સૂત્ર સમજાવતો જાઉં બરાબર। તો પહેલું આપણે આ લંબઘન અને સમઘનની વાત કરતા પહેલા હું લઈ લઉં ચોરસ, ચોરસ એટલે વિદ્યાર્થી મિત્રો થશે આ ટાઈપની આકૃતિ થાય બરાબર, બાજુ એની સમાન હોય અને એલ કહી દઉં તો આનું માપ એલ જ હોય, તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય તમારે લખવાની જરૂર પડે તો સાથે સાથે લખતા લેજો બરાબર। ચોરસ નું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે એલ ગુણ્યા એલ એટલે એલ સ્ક્વેર થઈ જાય
चौरस नु क्षेत्रफल कोई पण सपाटी चौरस आपेली होय तो क्षेत्रफल एल स्क्वायर थी बराबर। बीजू छे लंब चौरस आने घनफल नो होय कई चौरस ने लंब चौरस ने खाली क्षेत्रफल कारण के 2D इमेज थई आपो बराबर। तो लंब चौरस એટલે આ રીતે આખી આકૃતિ થશે એને બે વસ્તુ હોય તો લંબાઈ હોય અને પહોળાઈ હોય તો એનું ક્ષેત્રફળ શું થશે તો કે એનું ક્ષેત્રફળ એટલે થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ કે નહીં લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે L ક્રોસ D આ લંબ ચોરસ ક્ષેત્રફળ। ત્રીજું છે વર્તુળ વર્તુળ અને ગોળક આ બે અલગ અલગ છે એ તમે ખાસ નોટ કરી ઘરે જમવાની જે ડીશ હોય આપણે એ કઈ આમ આખી ગોળ નો ખાલી એ વર્તુળાકાર છે ખાલી બસી જમીન ઉપર વર્તુળાકાર છે રમવાની તમને વર્તુળાકાર રમવાની એમ ડીશ આવે તમને ખ્યાલ હોય તો એ ડીશ જે આવે છે એ વર્તુળાકાર છે પણ ફૂટબોલ નો દોડો એ પાછો ગોળક છે એને વર્તુળો ન કહીએ બરાબર વર્તુળા તો આ વર્તુળાકાર આપણે દોરી આમાંથી સોફ્ટવેર માંથી લઈને આકૃતિ આ વર્તુળાકાર છે વિદ્યાર્થી ધારી લો કે આ વર્તુળ છે બરાબર આ એની ત્રિજ્યા થાય છે ને આવડિયાને ત્રિજ્યા થઈ આ વર્તુળ છે આ ત્રિજ્યા બની ગઈ બરાબર તો વર્તુળનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ એટલે આવડો આવડો પાય આર સ્ક્વેર થાય ખાસ યાદ રાખો જ્યાં તમે વર્તુળ ફાળી જાવ ને ત્યાં તમે પાય આર સ્ક્વેર લખી આવો બરાબર જ્યાં જ્યાં વર્તુળ હોય એનું ક્ષેત્રફળ શોધવાનું થાય તો આપણે જે આગળના સૂત્ર જોશું ને એમાં બધાનો ઉપયોગ કરશું એટલે હું તમને સમજાવું પાય આર સ્ક્વેર થાય ફરતી સપાટીની વાત કરી હોય કે અહીંથી લઈને અહીંયા સુધી આ ફરતી ફરતી એટલે વર્તુળની લંબાઈ આગળ ચેપ્ટર 12 માં આપણે જોઈ ગયા આ વર્તુળની લંબાઈ આ જે તમને દેખાય છે ને જે હું પેન ચાલી ગઈ બ્લેક કલર એને કહેવાય પરિવર્તુળ એટલે વર્તુળની લંબાઈ થઈ ગઈ એને લખાય વર્તુળની લંબાઈ એટલે 2 પાય આર બરાબર એવી રીતના આ ક્ષેત્રફળ જોયા બધા એને પરિમિતિ જોવી ચાલો વર્તુળની પરિમિતિ વર્તુળની પરિમિતિ એટલે ધારની લંબાઈ એલ પ્લસ એલ પ્લસ એલ અને પ્લસ એલ એટલે થઈ જાય 4L આની પરિમિતિ જોતી હોય વર્તુળની લંબચોરસ નહીં તો કે એલ પ્લસ એલ બી પ્લસ બી હે ને એલ એટલે સામેનું એલ જ હોય આ બાજુ બી હોય બધી બાજુનો સરવાળો એટલે એલ પ્લસ બી પ્લસ એલ પ્લસ બી એટલે 2L પ્લસ 2B એટલે ટૂંકમાં 2 કોમન લઈએ તો વધે L પ્લસ B તો આ સૂત્ર થઈ ગયું વર્તુળની પરિમિતિ આ ઉપર ન લખવાનું L પ્લસ B B પ્લસ L દર વખતે એ ન લખવાનું યાદ રાખી લેવાનું કે ભાઈ વર્તુળની પરિમિતિ પૂછે એટલે તમે આ લખજે કે 2L પ્લસ B આટલું બધા એને ક્લિયર થયું ભાઈ ક્લિયર થયું હોય આ પણ અમુક પાછા કેમેરા ચાલુ નથી કરતા હું શરમાય બહુ બધાને ક્લિયર કરી એટલી વસ્તુ તમને ખબર પડી ધોરણ 9 ઓકે હાલો રેડી એમાં ઘણા ખરા છોકરા વા પાડે છે રેડી હવે આપણે આગળ જઈએ તો હવે આપણે લેવું છે લંબઘન લંબઘન એટલે ચોથી આકૃતિ થઈ આપણે લંબઘનની વાત કરી દઈશું આમાં ખાસ ધ્યાન રાખજો હું આકૃતિ દોરવાનો પ્રયત્ન કરું છું એવી દોરાય બાકી તમે સમજી જજો બરાબર આકૃતિ છે લંબઘન જોવો તો લંબઘન જેવું હમણાં થોડુંક થોડુંક લાગશે હમણાં તમને આવી ગયું લંબઘન એટલે બીજું કઈ નહીં વિદ્યાર્થી મિત્રો બોક્સ જો તો આકૃતિ થઈ ગઈ રેડી લાગે છે તમને લંબઘન દોર્યું હોય એવું માથું હલાવો રેડી ને હા તો આ લંબઘન હોય લંબઘન એટલે તમારા ઘરે જે બોક્સ હોય ને કોઈ પણ બોક્સ તમે લઈ લો તો એ લંબઘન આકારનો લંબઘન હોય તો એને લંબાઈ હોય વિદ્યાર્થી મિત્રો પેલા સપાટીની વાત કરીએ આમાં કેટલી સપાટી હોય હાથથી આમ ઈશારા કરીને તમે મને કહો તો હાથથી કેટલી સપાટી હોય આંગળીથી આમ બતાવો 4 હોય 5 હોય 6 હોય 6 હોય કેટલી સપાટી હોય 6 ઘણા વિદ્યાર્થી મિત્રો એમ કહે છે 4 હોય બરાબર 6 સપાટી હોય કેમ 6 કઈ રીતે ઓકે ચારે બાજુની ફરતી ફરતી 4 બે આ બાજુ એક ઉપર અને એક નીચે એટલે 6 સપાટી હોય એટલે આપણે 6 સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડશે બરાબર હવે 6 સપાટીમાં આ લંબાઈ થઈ ગઈ L પછી આવડી આ પહોળાઈ થઈ ગઈ B અને આ ઊંચાઈ થઈ ગઈ H બરાબર લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ આપી દીધું
चलो हवे तो आप पहली सपाटी जो आवड़िया सामेनी जो सपाटी है ने एनी आपने क्षेत्रफळ छ सपाटी है टोटल तो आप पहली जो तुमने नजर सामे तुम बोक जो पहली सपाटी जो देखा ई सपाटी नु क्षेत्रफळ चलो आने आ तो लंबचोरस थई गई ने एक सपाटी એટલે खाली एक જ सपाटी ની વાત કરી શું આખા લંબઘન ની વાત નથી કરી खाली आगल ની જે સપાટી દેખાય ઈ આ લંબાઈ થઈ ગઈ ને આ એની માટે પહોળાઈ થઈ ગઈ ઊંચાઈ આજી તો આનું ક્ષેત્રફળ કેટલું હોય કુલ ક્ષેત્રફળ ની આપણે વાત કરવી છે આખા લંબઘન ની લંબઘન નું કુલ ક્ષેત્રફળ શોધવું છે તો એની માટે છ છ સપાટી નું અલગ અલગ શોધી લઈએ તો પહેલી સપાટી આ જે સામે તમને દેખાય છે આવડિયા એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ કે નહીં પણ લંબાઈ l થાય પહોળાઈ h થાય એટલે આનું ક્ષેત્રફળ બને lh lh મહિનું પહેલી સપાટીનું તો એની પાછળની સાઈડી સેમ આવડી સપાટી હોય કે નહીં એની પાછળની સપાટી હોય ઈ આવડી જ હોય કે આની કરતા નાની કે મોટી હોય આવડી જ હોય આવડી જ હોય જેટલા જેને આવડી સપાટી હોય સર આની પાછળ આની જેટલી જ આવડી સપાટી આવે તો એ અહીં માથું હલાવવામાં નીચે આ પડો આની પાછળ અવળી સપાટી આવે આની પાછળની સપાટી વાત કરું એટલે જો પેન થી હવે જે આ રેડ કલર ની લાઈન ચાલે ની સમજી લે અથવા બ્લુ કલર લઈ લીધી આપણે ચાલો બ્લુ કલર એટલે પાછળની સપાટી થઈ બ્લુ કલર એટલે ની પાછળની સપાટી બરાબર ચાલો તો એનું ક્ષેત્રફળ એટલું જશે ને એલએચ છે એટલે કેટલું થઈ જાય 2LH सपाटी क्षेत्रफल के लंबाई गुणिया पहोळाई बीएच सपाटी क्षेत्रफल बीएच बराबर आ बाजू सपाटी क्षेत्रफल बीएच सामेनी बाजू में बीएच એટલે ટોટલ નું લખી દસ 2BH પ્લસ હવે એક સપાટી વધી ઉપરની આવડી આ સપાટી વધી બીજા ઉપરની નીચેની બે સરખી હોય ને ઉપરની સપાટી સરખી નીચેની સપાટી સરખી તો ઉપરની સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય એ આપણે જોવું છે ઉપરની સપાટીનું ક્ષેત્રફળ એટલે શું તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ પણ એની લંબાઈ એટલે આ લંબાઈ થઈ ગઈ આ L એની લંબાઈ પહોળાઈ એટલે આ પહોળાઈ થાય એની કે નહીં આવડી આ એની B છે નીચે B છે તો આ B આ L तो ऊपर नो जो लंबचोरस बने यानी सपाटी नो क्षेत्रफळ q लंबाई गुणिया पहोळाई એટલે lb तो नीचे सेम એવી જ હોય ને lb નીચે નું તળિયા નું ક્ષેત્રફળ એ જ હોય lb એટલે થઈ જશે 2l સાદું 2 કોમન લઈ લો 15 વધે lh + bh + lb આ ક્ષેત્રફળ થઈ ગયું કુલ ક્ષેત્રફળ લંબઘન નું કુલ ક્ષેત્રફળ પૂછે તો તમારું સૂત્ર લખવાનું થાય આવડો પણ થોડું વ્યવસ્થિત ગોઠવી દઈએ 2 ઇન બ્રેકેટ lb + bh + hl કરી દો અને આગળ પાછળ મે લખી નાખ્યું બાકી આનું આ સૂત્ર લખ્યું તો જ્યારે તમને એમ પૂછે લંબઘન નું કુલ ક્ષેત્રફળ એટલે તમારે શું લખવાનું થાય 2 lb bh + hl લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપેલી હોય ત્યારે બરાબર આ સૂત્ર આપણે ધાર્યું પણ આવું તમારે પછી લખવાની જરૂર નહીં દર વખતે ગોતી ગોતી આ લખવાની જરૂર નથી દર વખતે તમે હવે જવાબ પૂછે ત્યારે તમે આજ લખી દેશો ડાયરેક્ટ સૂત્ર છે કે ભાઈ લંબઘનનું કુલ ક્ષેત્રફળ તો કે 2 ઇન બ્રેકેટ lb + bh + hl આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે ઉપરનું યાદ રાખવાનું નથી આ કુલ ક્ષેત્રફળની વાત બરાબર હવે વાત કરીએ આપણે એની પછી પાંચમું સમઘન સમઘન એક પ્રકારનો લંબઘન જ બરાબર આકૃતિ દોરવાનો પ્રયત્ન કરું છું સમઘન એટલે શું તો કે ભાઈ આ આકૃતિ થઈ એની બધી બાજુના માપ સમાન હોય આકૃતિ દોરું છું તમે જોજો બરાબર થાય છે કે નહીં બરાબર છે કે નહીં સમઘન જેવું લાગે છે તમને આમાં હું જોડું છું પછી લાગશે હવે લાગશે મધ્ય ડાયરેક્ટ ન લાગે માથા ધૂણા હવે લાગે છે સમઘન જેવું ભાઈ હે લાગ્યું ને સમઘન હોય એવું લાગે છે ને તમને હા તો આ બોક્સ થઈ ગયો આપણું ચોરસ બોક્સ એકદમ હોય ને તો એને સમઘન કહેશું લંબ ચોરસ બોક્સ હોય તો એને લંબઘન કહેશું તો ચોરસ બોક્સમાં શું હોય બધી બાજુનું માપ સમાન એલ એલ એન લંબાઈ તો કે એલ પહોળાઈ તો કે એલ ઊંચાઈ તો કે એલ બધું જ એલ લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ બધું જ એલ એટલે આપણે એને સમઘન કીધું સમઘન માં કેટલી સપાટી હોય આમ હાથ હું હાથ નહીં ઈશારાથી મને કહ્યો તો સમઘન માં કેટલી સપાટી હોય
सपाटी हो बराबर के सपाटी हो बराबर तो छ सपाटी हो तो छे छ सपाटी नु माप सरखू हे कि अलग अलग हो सरखू हो तो आ पड़ो सरखू हो तो खाली एक सपाटी नु क्षेत्रफल शोधी लेवाने गुण्या छ करी देवाय के नहीं एक सपाटी नु क्षेत्रफल शोधी लो आगळनी सपाटी जे छे ने आवडिया फ्रंट में जे तमने देखाती होय एनुं क्षेत्रफल शोधी लई अने एने गुण्या छ कर दी एटले कुल क्षेत्रफल थई जाय के नहीं हा तो आनु क्षेत्रफल केटलुं थशे पहेली सपाटी नु क्षेत्रफल कोई कहीए के लंबाई एल पछी पहोळाई एल ऊंचाई एल बधुं एल सपाटी नु क्षेत्रफल थाय कुल क्षेत्रफल मारे लखवुं होय तो लखाय के भाई एक सपाटी नु क्षेत्रफल केटलुं थाय तो के एल गुण्या एल एटले एल स्क्वेर चौरस थाय तो आवी एने छ सपाटी होय तो आने लखी देवाय सिक्स एल स्क्वेर बराबर चलो सिक्स एल स्क्वेर बीजू आम आपणे जोवुं छे पार्श्व पृष्ठ नु क्षेत्रफल पार्श्व पृष्ठ नु क्षेत्रफल पार्श्व पृष्ठ एटले शुं फरती सपाटी ऊपरनी नहीं अने नीचेनी नहीं ऊपरनी बात करजो नीचेनी सपाटी बात करजो तो कयो दे फरती तार वधे एक पछी आ बे अने आवडिया एक बे त्रण अने आवडिया चार है ने साम सामे आ बेन बे आ बाजू एटले चार सपाटी वधी के नहीं एने पार्श्व पृष्ठ कहेवाय पार्श्व पृष्ठ एटले बाजू बाजू खाली बाजू ना ऊपरनु काढ नाखवानुं नीचेनु काढ नाखवानुं तो चार पृष्ठ वध्या तो छ पृष्ठ होता तो सिक्स एल स्क्वेर थी चार हो तो केटलुं थाय फोर एल स्क्वेर बराबर नळाकार नळाकार जो तो लगे तमने नळाकार जो आ नळाकार थी गयो नळाकार एटले शुं तो के कोई भी पेन्सिल तमे लई लो तमारी पेन्सिल नो आकार जे छे नळाकार छे तमारी पासे जे पेन नो आकार छे ए नळाकार छे गटर ना भूंगला तुम रस्ता ऊपर जाता हो तो आखा भूंगला का पाइप बिछावेली होय है ने तो पाइप जे पड़ी होय ई शेनी होय तो के नळाकार स्वरूप थी के नहीं रिफिल आपणी होय नळाकार स्वरूप थी तो आ बधी नळाकार स्वरूप थी तो नळाकार आकार जो आने आपणे नाम आपशुं शिरोलंब नळाकार शिरोलंब ने नाम आपण जरूर नहीं खाली तुम नळाकार राखो तो वांधो नहीं खाली नळाकार राखो तो पण वांधो नहीं केटला आने पेरामीटर केटला होय तो ऊपरनो भाग एनो वर्तुळ होय एटले त्रिज्या होय आर बराबर ने आम कई शिरोलम नळाकार 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 ने बे क्षेत्र पर एक तो हो कुल क्षेत्रफल बीजू हो वक्र सपाटी नु क्षेत्रफल वक्र सपाटी नु क्षेत्रफल कुल क्षेत्रफल चलो कुल क्षेत्रफल एटले शुं न पहेला वक्र सपाटी नु जोईए वक्र सपाटी एटले मान लो आखो नळाकार छे आखो तो फरते फरते जे सपाटी हो नळाकार सपाटी कहेवाय अने कुल क्षेत्रफल एटले हुं फरती सपाटी तो लेवानी प्लस ऊपर नु वर्तुळ लई लेवानु अने नीचे नु वर्तुळ लई लेवानु एने कुल क्षेत्रफळ तो पहेला आपणे वक्र सपाटीनु क्षेत्रफळ जोवुं छे तो हवे बधा सूत्र तमारे याद राखवा पड़े बराबर तो वक्र सपाटीनु क्षेत्रफळ थाय 2 पाई आर एच 2 पाई आर एच एटले शुं तो के जो नीचे आर होय के नहीं आ त्रिज्यानी आर नीचेनो भाग आ वर्तुळाकार भाग देखाय के नहीं तमने आवडो भाग केवो होय वर्तुळाकार होय देखातो नथी एक्झेक्ट वर्तुळ आपणे दोरवुं तो आ रीते ज पड़े तुम जो तो वर्तुलाकार भाग देखाय आखो नळाकार आम पड़ो होय आ साइड आम सीधो करीने जुओ तो तमने वर्तुलाकार देखाय तो आ बंने भाग ऊपरना नीचेना जे छे वर्तुलाकार भाग छे तो वर्तुलाकार भाग नी परिमिति केटली थाय तो के वर्तुळ नी परिमिति एटले तो सर 2 पाई आर अने एने मल्टीप्लाय कर देवानु एच एने ऊंचाई साथे मल्टीप्लाय कर दियो 2 पाई आर एच तो वक्र सपाटीनु क्षेत्रफळ थई गयुं विद्यार्थी मित्रो એટલે મને કયું ક્ષેત્રફળ મળશે તો કે મને મળશે આવું આ ક્ષેત્રફળ આ વક્ર સપાટીનો ખાલી હો રેડી હવે રસનું કેન હોય હવે આપણે કુલ સપાટીની વાત કરવી છે તો રસનું કેન તમે લાવો તો એ નળાકાર જ હોય રસનો ડબ્બો લાવો બરાબર તો એ બંને બાજુથી પેક હોય ને ફરતી સાઈડ આખી તો હોય જ પેક પણ ઉપરથી નહીં પેક હોય નીચેથી નહીં પેક હોય તો જે નળાકાર બંને સાઈડથી પેક હોય ને એનું કુલ ક્ષેત્રફળ શોધવું પડે તો કુલ ક્ષેત્રફળમાં શું આવે
તો કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે થાય વિદ્યાર્થી મિત્રો 2 પાઈ આર એચ પ્લસ ઉપરનું, હવે ઉપરનું એટલે કયો આ ભાગ કેવો હોય જુઓ તો તમને કહો તો વિદ્યાર્થી મિત્રો આવડો ભાગ કેવો હોય, આવડો ભાગ તમને દેખાય છે, આ ભાગ કેવો હોય, વર્તુળાકાર હોય, ખબર પડી હોય તો આ પાડો, વર્તુળાકાર હોય તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય, આગળ આપણે જોઈ ગયા વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર હે ને, તો આ ભાગનું ક્ષેત્રફળ મારે કુલ ક્ષેત્રફળમાં એડ કરવું પડે કે નહીં, પાઈ આર સ્ક્વેર, તો હું એડ કરી દેવામાં પાઈ આર સ્ક્વેર, ખાલી ઉપર જ હોય રસનું ડબલું, નીચેથી ખુલ્લું હોય રસનું કેન, કે નીચે પેક હોય, પેક હોય નીચે જ નહીં રસ ઢોળે જાય ને, તો નીચે પેક હોય તો આનું ક્ષેત્રફળ મારે શોધવું પડે, ઈ આ આ ભાગ કેવો હશે, આ વર્તુળાકાર જ હોય કે નહીં, હોય વર્તુળાકાર, હા વર્તુળાકાર હોય, આ ભાગ વર્તુળાકાર, વર્તુળાકાર હોય તો એનું ક્ષેત્રફળ કેટલું, પાઈ આર સ્ક્વેર, તો પાછવામાં મારે એડ કરવું પડે પાઈ આર સ્ક્વેર, 2 પાઈ આર એચ પ્લસ પાઈ આર સ્ક્વેર, અને બીજો પાઈ આર સ્ક્વેર આવે તો કેટલા થઈ જાય, 2 પાઈ આર સ્ક્વેર, હવે બંનેમાંથી કઈ કોમન નીકળે તો કે હા સર કોમન નીકળે, તો 2 પાઈ આર કોમન નીકળે ને બીજું 2 પાઈ આર કોમન નીકળે આમાંથી, તો પહેલા 2 પાઈ આર કોમન લઈ લો, તો પહેલામાં વધે ખાલી એચ, બીજામાંથી 2 પાઈ આર કોમન લઈ લો તો શું વધે, બીજામાં આર વધે ને આર, એચ પ્લસ આર હે ને, એચ પ્લસ આર, તો આ કુલ ક્ષેત્રફળનું સૂત્ર થઈ ગયું, ઉપરનું યાદ નથી રાખવાનું તમારે, આ સૂત્ર યાદ રાખવાનું છે, એક આ અને એક આવતા, તમને પૂછે વક્ર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો કે ફરતું ખાલી હોય ઈ કુલ ક્ષેત્રફળ, તો કે ફરતું આવે ઉપરનું કવર કરવાનું નીચેનું કવર કરવાનું, એટલે તમારે વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછે તો થાય 2 પાઈ આર એચ, કુલ સપાટીનું ક્ષેત્રફળ પૂછે તો લખવાનું થાય 2 પાઈ આર ઇન બ્રેકેટ એચ પ્લસ આર, બરાબર. ચાલો હવે એની પછી આપણે જોઈએ ચોથું, શંકુ શિરોલંબ, શંકુ શિરોલંબ મારે કઈ લેવા દેવા નથી, શંકુ ખાલી આપણે જોવું, બરાબર. શંકુ એટલે તો આ રીતના થાય ને, જોકરની ટોપી સમજી લો તમે, શંકુ એટલે કે નહીં હા ને, શિરોલંબ શંકુ થઈ ગયા, તમને આમાં શંકુ ખબર પડી છોકરા કોઈને, આ પાડો ખબર પડી હોય તો, શંકુ આકાર દોર્યોમાં તમને ખબર પડી શંકુમાં હે, ઓકે સરસ. ચાલ તો હવે શંકુમાં કઈ કઈ વસ્તુ હોય, નળાકારમાં બે વસ્તુ, એક તો ત્રિજ્યા હોય એને અને ઊંચાઈ હોય, તો એવી જ રીતે શંકુમાં પણ હોય, શંકુમાં પણ હોય, શંકુમાં એટલે જુઓ આ રીતે આ ઊંચાઈ થઈ ગઈ એની, અને વચ્ચેથી આમ દોરું તો આ એની ત્રિજ્યા થઈ ગઈ, આવું કેન્દ્ર લઈ ગયા, પછી આ થઈ ગઈ શંકુની ઊંચાઈ એટલે એચ વડે દર્શાવ, અને આવડો જે ભાગ ત્રાસો ભાગ જે છે ને આવડા, વિદ્યાર્થી મિત્રો આવડા ત્રાસો ભાગ, એને આપણે દર્શાવશું એલ વડે, એલ એટલે શું, તો એલ એટલે બીજું કાંઈ નહીં પણ એને તમારે કહેશું તિર્યક ઊંચાઈ, કેવી ઊંચાઈ, તિર્યક ઊંચાઈ, તો બીજા શબ્દોમાં કેવું હોય તમારે તો ત્રાસી ઊંચાઈ, કેવી ઊંચાઈ ભાઈ, ત્રાસી ઊંચાઈ, આવડી આ સીધી ઊંચાઈ થાય, પણ હવે સીધી વર્ડ નહીં આપણે વાપરીએ, આપણે ખાલી ઊંચાઈ એવું જ રાખશું, ખાલી ઊંચાઈ આપેલું હોય મતલબ એ જ આપેલું છે, તિર્યક ઊંચાઈ અથવા ત્રાસી ઊંચાઈ આપેલું હોય મતલબ એલ આપેલું છે આવી રીતના, અને આ તમને ત્રીજી આપેલી છે, એટલે આમ તમને ખબર પડી આપેલું શું છે, એમાં પછી આપણે સૂત્ર તરફ જઈએ, પડી હા ઓકે ચાલો. તો આમાં પાછું બે વસ્તુ, એક તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને બીજું કુલ સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ સપાટીનું ક્ષેત્રફળ. ચાલો વક્ર સપાટી, હવે આ શંકુ આકારની આખી ટોપી છે, આવી આખી ટોપી બરાબર, તો ફરતો જે ભાગ, આવી આખી ટોપી છે તો ફરતો જે ભાગ હોય ને વક્ર સપાટી કહેવાય, વક્ર એટલે ગોળાકાર ભાગ, સીધો ને એકદમ ગોળાકાર ભાગ હોય, ફરતો જે સપાટી હોય ને વક્ર સપાટી કહેવાય, બરાબર. તો આવડી આ જે ફરતી ફરતી જે સપાટી છે, તમે આવડી આ ફરતી ફરતી જે સપાટી હોય ને ઉપરની, એને વક્ર સપાટી કહેવાય, બરાબર. તો એ વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાછું તમારે યાદ રાખવું પડશે, એ સૂત્ર છે યાદ જ રાખવું પડશે કે ભાઈ પાઈ આર એલ, આ સૂત્ર થઈ ગયું પાઈ આર એલ, શંકુ એની વક્ર સપાટી ફરતી, બરાબર, વક્ર. હવે આપણે જોવું છે કુલ સપાટીનું ક્ષેત્રફળ, કુલ સપાટીમાં કઈ આવે, તો કે વક્ર સપાટી તો આવે જ, બરાબર,
વક્ર કુલ સપાટીમાં ગયા, વક્ર સપાટી તો આવે જ ફરતી ફરતી, પણ હું શંકુને પકડીને તમારા સામે મૂંઝો રાખું તો ફરતી સપાટી દેખાય તમને કઈ દેખાય? વર્તુળાકાર દેખાય. એટલે ફરતી સપાટી જે તમને દેખાશે આવડિયા દેખાય કે નહીં? આવડિયા. અને આ એટલે તો વર્તુળાકાર સપાટી કે નહીં? વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે તો પાઈ આર સ્ક્વેર થાય. પાઈ આર સ્ક્વેર વર્તુળ તો આમાં એડ કરી દેવાનું, પાઈ આર સ્ક્વેર. વર્તુળાકાર કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે વક્ર સપાટી પ્લસ નીચેનો એક ભાગ વર્તુળાકાર હોય તો એ સપાટીનું ક્ષેત્રફળ. એટલે ટૂંકમાં તમે આમાંથી પાઈ આર કોમન નીકળે તો પહેલામાં વધે એલ, બીજામાં આર સ્ક્વેર હતું તો ખાલી આર વધે. આ ક્ષેત્રફળ આ સૂત્ર. તમને પૂછે કે ભાઈ શિરોલંબ શંકુ તો કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો તમારે લખવાનું થાય પાઈ આર એલ. અને કુલ સપાટીનું ક્ષેત્રફળ પૂછે તો તમારે લખવાનું થાય પાઈ આર ઇન બ્રેકેટ એલ પ્લસ આર. એલ એટલે શું? તો કે તિર્યક ઊંચાઈ, ત્રાસી ઊંચાઈ. હવે હવે આપણે અહીંયા શંકુ દોર્યો તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, આ તમે જોવો આવડ્યા વસ્તુ, આ એક ત્રિકોણ બને છે કે નહીં? ધારી લો કે આ ત્રિકોણ બને છે, બરાબર. તો આ કાટકોણ ત્રિકોણ બન્યો ને આવડા, તો કાટકોણ ત્રિકોણ હોય તો આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ શું લખી શકીએ? તો કે એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એલ સ્ક્વેર, એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. આ એક સૂત્ર બનશે આની ઉપર. ચાલો આ પાયથાગોરસના પાયથાગોરસનો પ્રમેય તમે ભણી ગયા છો પહેલા, તો આપણે એ પૂછી લઈએ, નહીં તો અમને નહીં ખ્યાલ આવે. ભણી ગયા છો તમે? હા ના, નહીં? ઓકે ચાલો વાંધો નહીં. તો આપણે કઈ નહીં, તો હું સમજાવી દઉં તમને પાયથાગોરસનો પ્રમેય એટલે શું. પાયથાગોરસનો પ્રમેય કોની માટે વપરાય ભાઈ? પાયથાગોરસનો પ્રમેય તો કે કાટકોણ ત્રિકોણ માટે વપરાય. એક વસ્તુ યાદ રાખી લો, કોની માટે વપરાશે? કાટકોણ ત્રિકોણ માટે. પ્રયત્ન કરું છું કાટકોણ ત્રિકોણ દોરવાનો. આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો, એ બી અને સી. જો આ કાટખૂણો બને ત્રિકોણ એબીસી માં, ખૂણો બી બરાબર 90, આ બંને બાજુ થઈ એ બી અને બીસી, અને આ કર્ણ થઈ ગયો. તો જ્યારે જ્યારે કાટકોણ ત્રિકોણ આપેલો હોય તો ત્યારે તમે એવું લખી શકો કે ભાઈ કાટખૂણો ધરાવતી બે બાજુ, એટલે કાટખૂણો ધરાવતી બે બાજુ એટલે થાય એ બી અને બીસી. જો કાટખૂણો ધરાવતી બે બાજુ એ બી અને બીસી ના વર્ગનો સરવાળો એટલે એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર, એટલે આ બંને બાજુના વર્ગનો સરવાળો, આ બાજુ એ બી અને બીસી ના વર્ગનો સરવાળો, એટલે આ રીતે લખાય. કોના જેટલું થાય? તો કે કર્ણના વર્ગ જેટલું થાય. એટલે હું લખીએ તો એસી સ્ક્વેર. એટલે આપણી પાસે અહીંયા કાટકોણ ત્રિકોણ જ છે ને શંકુમાં, જુઓ તમે શિરોલંબ શંકુમાં એ નીચે. તો કે આ શું છે? આપણી પાસે એચ થઈ ગયું, આવડું આર થઈ ગયું, આવડું આ એલ થઈ ગયું. અહીંયા જુઓ એવી રીતે બને છે ને કાટકોણ ત્રિકોણ. તો હું અહીંયા લખી શકું કાટકોણ કાટખૂણો ધરાવતી બે બાજુના વર્ગનો સરવાળો એટલે એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કર્ણનો વર્ગ, કર્ણ એટલે એલ, એલ સ્ક્વેર. તો આ સૂત્ર બની ગયું. ઘણી વાર કેવું થાય, તમને આર અને એલ આપી દે, હાઈટ પૂછે, ઊંચાઈ પૂછે, તો તમારે આ સૂત્ર મૂકવાનું થાય. મતલબ આ ત્રણ માંથી કોઈ પણ બે આપ્યા હોય ને ત્રીજું જોતું હોય તો એ તમે આ સૂત્ર મૂકી શકો. ઊંચાઈ આપી દે, તિર્યક ઊંચાઈ આપી દે, અને ત્રીજા પૂછે તો એ તમારે આ સૂત્ર મૂકવું પડે, એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ સ્ક્વેર. તો આ સૂત્ર તમારે એક અલગ યાદ રાખી દેવા, બરાબર. દાખલો આવશે તો હું પાછો તમને ઉલ્લેખ કરીશ કે ભાઈ પેલું સૂત્ર કયું. ચાલો હવે આપણે જોઈએ સાતમા, પછી હવે આવશે આપણું આઠમું ગોલક. હે ને, ગોલક એટલે શું વિદ્યાર્થી મિત્રો? ગોલક એટલે તો કે તો ગોળ, ફૂટબોલ ટાઈપનું કોઈ બી વસ્તુ આકાર હોય તો એને આપણે ગોલક એવું નામ આપી શકીએ કે નહીં? આ ગોલક થઈ ગયું તમારું, બરાબર. ગોલક એટલે એક્ઝેક્ટલી આ તો ગોળ જેવું દેખાય છે, પણ આપણે થોડોક હું એને પ્રયત્ન કરું કે તમને સમજાય. આ ગોલક આખો ફૂટબોલ જેવું તમે સમજી લો. માની લો કે આ થ્રી ડી શેપમાં હું દોરવાનો પ્રયત્ન કરું છું તમને. આ ત્રીજા થઈ ગયા લાઈન કે દોરી છે એનો મતલબ એ દર્શાવે એક આગળની સપાટી છે, કામ પાછળની સપાટી, બરાબર. ગોલક એટલે ફૂટબોલ આકાર દર્શાવે છે. આખો આખો શું દર્શાવે છે તમને? આખું ફૂટબોલ દર્શાવે છે, બરાબર. તો ફૂટબોલ હોય, ગોલક હોય એટલે એને ત્રીજા તો હોય જ ને, કે ન હોય ત્રીજા. ત્રીજા હું લઈ લઉં છું, ધારી લો કે આર.
तो आनी सपाटी नु क्षेत्रफल थाय वक्र सपाटी नु क्षेत्रफल याद राखी लेवानु एक वर्तुळ हो तो पाया स्क्वेर पण आ तो आखू गोलक छे तो आखी गोलक नी वक्र सपाटी नु क्षेत्रफल केटलू तो के भाई 4 पाई आर स्क्वेर केटलू 4 पाई आर स्क्वेर आ सूत्र तमारे याद राखवू पडशे सर आमा कुल सपाटी आवे तो के आमा कुल सपाटी आवे नहीं कुल सपाटी क्यों के वक्र सपाटी क्यों आखू गोला में एक जो बीजू कई आवतु बराबर એની પછી આપણે જોઈએ નવમું એટલે આવશે અર્ધગોલક શું આવશે અર્ધગોલક અર્ધગોલક એટલે આખો ગોલક હોય એના તમે ભાગ કરી નાખો અડધું તો અર્ધગોલક બની જાય એટલે અર્ધગોલક એટલે આ રીતનું બનતું હશે જો તો આ રીતનું બને અર્ધગોલક આવી રીતના ગોલક થઈ ગયો હવે આમાં પાછી બે આવશે આમાં વક્ર સપાટી આવશે અને કુલ સપાટી આવશે કેમ તો કે ગોલક હતું આખું એને અડધું કરી નાખવું તો આ ભાગ નીચેનો ભાગ જાઓ ઉપરનો ભાગ જો તો ફરતી સપાટી હોય ઉપરની વક્ર સપાટી પણ નીચેની સપાટી ગણવી હોય આરવાડ તો કુલ સપાટીમાં ગણવું પડે બરાબર તો અર્ધગોલક તો કે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અર્ધગોલકની વક્ર સપાટી એટલે બધી આ સપાટી થાય ને કે નહીં થાય વિદ્યાર્થી મિત્રો આ વક્ર સપાટીમાં આવશે ને આવડો બરાબર તો આવડો જે ભાગ છે ઉપરનો વક્ર સપાટીમાં આવશે નીચેનો ભાગ બાકી રહે હોય જુઓ આ અર્ધ વર્તુળનો નીચેનો ભાગ હોય ને તરબૂજ હોય તરબૂજ એ તમે કાપી નાખો તો લીલું લીલું દેખાય વક્ર સપાટી છે લાલ અડધું કાપી નાખો પછી તે ગ્રીન કલરનું દેખાય ને વક્ર સપાટી થઈ જાય રેડ કલરનું હોય એ કુલ સપાટીમાં આપણે ગણશું રેડ અને ગ્રીન બે તો તરબૂજ તમે કાપો છો તો જે ગ્રીન કલર નો ભાગ છે તરબૂજ તમે કાપી નાખ્યું એટલે તમારી પાસે અર્ધ વર્તુળ અર્ધ ગોલક થઈ ગ્રીન કલર નો ભાગ છે એ તમારા માટે વક્ર સપાટી નું ક્ષેત્રફળ તો વક્ર સપાટી નું ક્ષેત્રફળ કેટલું થાય તો કે આખા ગોલક નું કેટલું 4 પાય આર સ્ક્વેર તો કે અડધા ગોલક નું કેટલું થાય સ્વાભાવિક છે 2 પાય આર સ્ક્વેર આખા ગોલક નું 3 પાય આર સ્ક્વેર તો અડધા ગોલક નું 2 પાય આર સ્ક્વેર હવે આપણે જોઈએ છે વક્ર કુલ સપાટી નું ક્ષેત્રફળ કુલ સપાટીનું ક્ષેત્રફળ કુલ સપાટીના ક્ષેત્રફળમાં શું આવે તો કે આ તો ભાઈ ઉપરનું તો આવે છે તરબૂજ તમે કાપ્યું અડધો ભાગ કર્યો તો લીલા ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય લીલો લીલો જે ભાગ હોય ઉપરનો એનું તો આપણે લખ્યું 2 પાઈ આર સ્ક્વેર પણ તરબૂજ તમે ઊંચું કરીને જુઓ તો અહીંયા જુઓ આવડો વર્તુળાકાર ભાગ દેખાય કે નહીં તમને તો આ વર્તુળાકાર ભાગ થઈ ગયો કે ન દેખાય વર્તુળાકાર જે ભાગ દેખાય બરાબર એનું ક્ષેત્રફળ એટલે કેટલું વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ આ તો કે તો વર્તુળાકાર ભાગ એનું ક્ષેત્રફળ તો થાય પાઈ આર સ્ક્વેર તો 2 પાઈ આર સ્ક્વેર પ્લસ પાઈ આર સ્ક્વેર એટલે આનું ટોટલ થઈ જાય 3 પાઈ આર સ્ક્વેર હે ને તો વક્ર સપાટીનું કુલ સપાટીનું ક્ષેત્રફળ થાય 3 પાઈ આર સ્ક્વેર તો અર્ધગોલકની કુલ સપાટી પૂછે તો 3 પાઈ આર સ્ક્વેર ખાલી વક્ર સપાટી પૂછે તો 2 પાઈ આર સ્ક્વેર રેડી એટલે સૂત્ર આ બધા સૂત્ર આપણે જોયા વિદ્યાર્થી મિત્રો કે ગોલકની સપાટીના ક્ષેત્રફળના સૂત્ર જોયા તો આ બધા સૂત્ર જે છે તમે બુકમાં લખી દેજો ને યાદ રાખજો એની માટે જો એક કોષ્ટક અહીં આપેલું છે ઘનફળની બાકી છે ને જ્યારે ઘનફળની જરૂર પડશે ને ત્યારે આપણે કરશું આ લંબઘન આપેલો છે તો લંબઘનનું સૂત્ર જો આપેલું છે 2h l + b પાર્શ્વ પૃષ્ઠ અને કુલ ક્ષેત્રફળ થઈ ગયો એટલું પછી સમઘન આપેલો છે પાર્શ્વ પૃષ્ઠનું 4a સ્ક્વેર અને કુલ ક્ષેત્રફળ 6s પછી નળાકાર આપેલો છે નળાકારની વક્ર સપાટીનું 2 પાઈ આર છે અને કુલ સપાટીનું 2 પાઈ આર ઇન બ્રેકેટ એટ પ્લસ આર આપણે પાછા મેળવેલા જ છે પણ આની વસ્તુ તમને કોષ્ટક સ્વરૂપે આપેલી છે તો કોષ્ટક બનાવવું આવી રીતે તો એકદમ બનાવી શકો શંકુ પછી આપણે જોઈએ તો કે શંકુ એટલે શું તો કે વક્ર સપાટી પાઈ આર એલ કુલ સપાટી તો કે પાઈ આર ઇન બ્રેકેટ એલ પ્લસ આર પછી ગોલક તો કે ગોલક એટલે શું તો કે વક્ર સપાટી 4 પાઈ આર સ્ક્વેર કુલ સપાટી 4 પાઈ આર સ્ક્વેર ગોલકમાં એવું કાંઈ આવશે નહીં અર્ધગોલક અર્ધગોલકનું વક્ર સપાટી 2 પાઈ આર સ્ક્વેર કુલ સપાટી 3 પાઈ આર સ્ક્વેર આ બધા સૂત્ર આપણે જોઈ છે તો તમને એમ થાય કે વિદ્યાર્થી આટલા બધા સૂત્ર યાદ કેવી રીતે રાખશો કારણ કે આ તો બધા ભેગા થઈ જાય ગોલકનું નળાકારમાં હોય જાય નળાકારનું શંકુ હોય જાય આડાવાળા સૂત્ર થઈ જાય યાદ કેવી રીતે રાખશો બે રીતે યાદ રાખીએ કે એક તો રોજ લખી નાખવાના એક સૂત્ર રોજ એક વાર લખી નાખવાનું બરાબર દરરોજ જાગીને પહેલા એ કરો પછી પછી કરવાનું સૂત્ર યાદ રાખવા હોય તો અને નહીં તો
જ્યારે દાખલા ગણતા હોઉં ને ત્યારે તમે સૂત્ર યાદ રાખજો. તો મેઇન સૂત્ર તમારે યાદ રાખવા હોય તો દાખલા ગણતી વખતે યાદ રાખવાનું. જ્યારે જેટલા દાખલા વધારે પ્રેક્ટિસ કરશો એ સૂત્ર તમને લાંબો સમય સુધી યાદ રહેશે. બાકી સ્પેશિયલ ગોખવા બેસશો તમે આવી રીતે, ચાલો ભાઈ આપણે ગોખીને પછી ઊભું થવું, તો એ બે દી યાદ રહે, ત્રીજા દી પછી ભેગું થઈ જાય, નળાકાર ને સંકોચ બધું પૂરું થઈ જાય. એટલે જેટલી દાખલાની પ્રેક્ટિસ વધારે એટલું સૂત્ર તમને લાંબો સમય સુધી યાદ રહેશે. દાખલામાં પ્રેક્ટિસ થાય સૂત્ર બરાબર. દાખલામાં તમને માની લો કે સમઘનનું સૂત્ર આવે તો સમઘનને રિલેટેડ બધી વસ્તુ યાદ કરી લેવાની કે ભાઈ સમઘનનું કુલ ક્ષેત્રફળ કેટલું થાય, તો કે એ તો એટલું થાય. પાછો પૃષ્ઠનું કેટલું થાય, તો કે તો 4a² થાય. ઘનફળ કેટલું થાય, તો કે તો ઘનફળ તો થાય એન ક્યુબ. એવી રીતે તમારા બધા સૂત્ર તમે યાદ રાખજો તો લાંબો સમય છે બરાબર. ચાલો તો આ વસ્તુ એટલે આપણે જોઈ. હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય બરાબર. સ્વાધ્યાય 13.1 એમાં પહેલું ટેક્સ્ટ બુકમાં તમે રકમ જોઈ લો, હું અહીંયા રકમ વાંચતો જાઉં છું. 1.5 મીટર લાંબો, 1.25 મીટર પહોળો, એટલે લંબાઈને પહોળાઈ આપ્યો તમને, અને 65 સેન્ટીમીટર ઊંડો. ઊંડો એટલે તમને ઊંચાઈ આપ્યો. બસ એવું નહીં કે સર આ તો ઊંડાઈ છે ને, પણ આપણી માટે ઊંચાઈ જ. એક ડબ્બો બનાવવાનો છે, એનું મથાળું ખુલ્લું છે, ઉપરનો ભાગ ખુલ્લો છે, નીચેનો ભાગ પ્લાસ્ટિકની શીટની જાડાઈ અવગણતા, એટલે કેટલું જાડું છે આપણે જોવાનું. ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ શોધો. કેટલો ડબ્બો બનાવો, કેટલી શીટ જોઈએ. 1 મીટર શીટનો ભાવ 20 રૂપિયા લેખે થતો ખર્ચ હતો. પેલા તમને એ ખબર, ખર્ચ તો પછી ને આપણે વાત જવા દઈએ. પેલા એક ડબ્બો બનાવવાનો છે, તો કેવો ડબ્બો બનાવવાનો છે, ડબ્બો આપણે દોરી નાખ્યો. ડબ્બો બનાવવાનો છે લંબઘન આકારનો છે ભાઈ, કેમ ખબર પડી લંબઘન આકારનો છે, તો કે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપી છે બરાબર. લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપી છે, તો હું અહીંયા દોરવાનો પ્રયત્ન કરું. હું સોફ્ટવેર માંથી લઈ લઉં છું લંબચોરસ બરાબર. ચાલો આ લંબચોરસ એક લંબઘન ડબ્બો આપેલો છે. આ તો લંબચોરસ હશે, આપણે લંબઘન દોરવો છે. લંબઘન દોરવું હોય તો હજી પાછું એક લંબચોરસ તમને ખ્યાલ છે કેવી રીતે દોરવાય. આ ડબ્બો છે રેડી વિદ્યાર્થી મિત્રો બરાબર. આવો લંબઘન એક ડબ્બો આપણે બનાવવાનો છે પ્લાસ્ટિકનો, તો એની લંબાઈ આપેલી છે 1.5 મીટર. તો અહીંયા જે આપેલો એ સાઈડમાં લખતા જઈએ 1.5 મીટર. પહોળાઈ કેટલી આપેલી છે 1.25 મીટર, અને ઊંચાઈ કેટલી આપેલી છે, તો કે 65 સેન્ટીમીટર. દાખલા ગણતી વખતે ખાસ અગત્યની વાત એ, બધા જ એકમ સરખા હોવો જોઈએ, ત્યાં બધું મીટરમાં હોવું જોઈએ, ત્યાં બધું સેન્ટીમીટરમાં હોવું જોઈએ. જો અહીંયા લંબાઈ અને પહોળાઈ મીટરમાં આપી, ઊંચાઈ પછી સેન્ટીમીટરમાં આપી, આપણે સેન્ટીમીટરમાં ચલાવી લેશું નહીં. સેન્ટીમીટરમાંથી શેમાં ફેરવવું પડશે, મીટરમાં ફેરવવું પડશે. તો ચાલો 100 વડે ભાંગવું પડશે કે ગુણવું પડશે. ચાલો કેટલા એમ કહે છે 100 વડે ભાંગવું પડશે. ભાંગવું પડે એમ કહેતા હોય યાદ ઊંચો કરો. તો અમુક અમુક તો કઈ કહેતા જ નથી હોય છે, તમે તમારી રીતે કરી નાખો ને બરાબર. હા સારું, કઈ વાંધો નહીં. ચાલો તો શું કરતું, શું કરવું પડશે, 65 ને 100 વડે ભાગાકાર કરવો પડશે બરાબર. તો હું લખી નાખું છું 65 ભાંગ્યા 100, એટલે આ શેમાં ફરી ગયો, હવે મીટરમાં ફરી ગયો, એટલે આને હું લખી શકું એચ બરાબર 0.65 મીટર. એચ બરાબર રેડી. હવે જો બધા એકમ આપણી પાસે મીટરમાં થઈ જાય બરાબર ને. એલ એટલે 1.5 મીટર, બી એટલે 1.25 મીટર, અને એચ એટલે 1.65 મીટર બરાબર. એટલું લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ આપી છે. તમને કીધું કે ભાઈ કેટલું ક્ષેત્રફળ જોઈએ. આ ડબ્બો એક શીટ છે એમ પ્લાસ્ટિક નહીં, એમાંથી આ ડબ્બો બનાવવાનો છે, તો કેટલું ક્ષેત્રફળ હોય તો થયું, તો કે મતલબ આપણે ડબ્બાનું ક્ષેત્રફળ શોધવાનું છે. શું શોધવાનું છે, ડબ્બાનું ક્ષેત્રફળ. પણ અહીંયા તમને એક વર્ડ આપ્યો કે તેનું મથાળું ખુલ્લું છે, એટલે ઉપરનો ભાગ ખુલ્લો છે, એટલે ઉપરનો ભાગ આપણે ગણવાનો છે નહીં. તો કયો કયો ભાગ ગણવાનો છે, તો કે ભાઈ તો ઉપર આ સાઈડના ચારે ભાગ ગણી લેવાના, સાઈડના 1, 2, 3 અને 4 હે ને, સાઈડના ચારે ચાર ભાગ ગણી લેવાના. પછી નીચેનો ભાગ, પાંચમો ભાગ ગણવાનો, ઉપરનો ભાગ ગણવાનો નહીં. એટલે વળી પાછું આપણે સૂત્ર બનાવવું પડશે. આ લંબાઈ થઈ ગઈ, આ લંબાઈ થઈ ગઈ,
આ પહોળાઈ થઈ ગઈ આવડી આ પહોળાઈ થઈ ગઈ જેવી રીતે ઉપર ઊંચાઈ આવડી આ બંને આ ઊંચાઈ જ થાય ને પછી આ લંબાઈ થઈ ગઈ આ લંબાઈ પહોળાઈ અને પહોળાઈ રેડી એટલું તમારું લંબાઈ પહોળાઈ ઊંચાઈ લખવામાં તમને ખ્યાલ આવ્યો છોકરાઓ આ લંબાઈ પહોળાઈ ઊંચાઈ લખવામાં ખ્યાલ આવ્યો તમને ખ્યાલ આવ્યો હોય તો આ પાડો માથું હલાવો થોડું ઓકે હાલો રેડી તો હવે આપણે કુલ ક્ષેત્રફળ શોધવું છે શું શોધવું છે કુલ ક્ષેત્રફળ તો તમે કહેશો સર આપણે પેલું આ સૂત્ર મૂકી દઈએ તો આવડું આ કુલ ક્ષેત્રફળનું ઉપર આપણે આપેલું છે એ તો માથાકૂટ નહીં થાય આવડું આ લંબઘનનું તમને ખ્યાલ આવ્યો તો ઘણા વિદ્યાર્થીઓ કે ચાલો ફટાફટ મૂકી દઈ પતે પણ આમાં છએ છ સપાટી ગણી લીધી છે કુલ ક્ષેત્રફળમાં આપણે છએ છ સપાટી ગણી લીધી જ્યારે આપણને દાખલામાં કેટલી ગણવાની છે પાંચ જ ગણવાની એને ઉપરની ગણવાની નથી તો એ સૂત્ર મૂકીએ કે નહીં તો હજી નવું સૂત્ર બનાવવું પડશે તાત્કાલિક ધોરણ કેવી રીતે બનાવવી તો કે કાંઈ નહીં જે જે સપાટી ગણવાની છે ગણી લઈ તો કે જોવો તો નીચેની ગણવાની છે આવડિયા નીચેની સપાટી કેવી હશે લંબચોરસ એટલે તળિયું ગણવાનું છે કે નથી ગણવાનું વિદ્યાર્થી મિત્ર તળિયું ગણવાનું ને તો તળિયું એટલે આની લંબાઈ થઈ આની પહોળાઈ થઈ ગઈ આ પહોળાઈ થઈ ગઈ આવડિયાની થઈ ગઈ લંબાઈ તો લંબચોરસ જ છે તો લંબચોરસ નું ક્ષેત્રફળ કેટલું થાય તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ચાલો એક સપાટી ગણાય દઈ હવે સાઈડ ની આવડિયા ગણી લઈએ આવડિયા છે ને આ લંબચોરસ જ છે કે નથી લંબચોરસ જ છે ચાલો એનું ક્ષેત્રફળ કેટલું થશે એ મને કોણ કહેશે એની લંબાઈ એટલે આ બી આપ્યું છે આવડા ઊંચાઈ જ આપેલી છે આ લંબચોરસ થઈ ગયું બુકમાં લખીને બતાવો તો બુકમાં વાતમાં ગમે ત્યાં લખીને મને બતાવવાનું ક્ષેત્રફળ કેટલું થશે એમ મને કોઈ કહો BH થાય LH થાય LB થાય કે શું થાય ચાલો BH થાય એવું કેટલા સ્ટુડન્ટ કહે છે કે સર આનું ક્ષેત્રફળ BH થશે એવું કેટલા કહે છે BH એવું આ કોણ છે જયેશ સોલંકી BH થાય ભાઈ જયેશ થાય ને બીએચ ઓકે ઘણા વિદ્યાર્થીઓ કહે છે બીએચ થાય ઓકે તો આનું ક્ષેત્રફળ કેટલું થશે ભાઈ આ સપાટીનું બીએચ થશે તો આ સપાટીનું બીએચ થાય તો એની સામેની સરખી જ હોય કે નહીં એના જેટલી જ હોય ને તો એનું બીએચ જ થાય તો આપણે હું ગણી લઉં ટુ બીએચ પ્લસ હવે કઈ બાકી રહી તો કે આવડિયા જુઓ સામેની સપાટી બાકી રહી આપણી નજર સામે આવે ને એ સપાટી બાકી રહી તો એનું કેટલું થશે એલ અને એચ હે ને એલ એચ થાય કે નહીં લંબાઈ ગુણ્યા પહોળાઈ આ લંબાઈ ને આ એની લંબાઈ થઈ ગઈ આ એની પહોળાઈ થઈ ગઈ પણ પહોળાઈ એચ આપેલી છે એનું થશે એલ એચ પણ સામેની એલ એચ છે તો એની પાછળની એલ એચ જ હોય એટલે થઈ જાય ટુ એલ એચ સૂત્ર થઈ જાય એલ બી પ્લસ ટુ બી એચ પ્લસ ટુ એલ એચ બરાબર કિંમતો મૂકી દઈએ હવે ચલો કઈ કઈ કિંમતો આપેલી છે આપણને આપેલી છે એલ બી બધી કિંમતો મૂકી દઈએ એલ બી એટલે એલ એટલે કેટલું થશે તો કે એક પોઈન્ટ પાંચ બી એટલે એક પોઈન્ટ પચીસ પ્લસ ટુ બી એચ બી એટલે એક પોઈન્ટ પચીસ અને એચ એટલે છ ઝીરો પોઈન્ટ પાસઠ પ્લસ ટુ એલ એટલે એક પોઈન્ટ પાંચ અને એચ એટલે પોઈન્ટ પાસઠ હે ને આ બધાનો ગુણાકાર કરીએ આપણે તો આનો આનો ગુણાકાર કરશું પહેલા એક પોઈન્ટ પાંચ અને એક પોઈન્ટ પચીસ નો પછી બે અને આ ત્રણેય નો પછી બે અને આ વડા ત્રણ બંને નો એક પોઈન્ટ પાંચ અને એટલાનો ગુણાકાર કરશું આ એક સાથે બરાબર બધાને ગુણાકાર કરીને જે જવાબ આવતો એ આપણે લખીએ કરો તો બધા ગુણાકાર કરવાનો પ્રયત્ન કરો તો એટલે એનો જે જવાબ આવે છે ને કુલ જવાબ હું અહીંયા લખી દઉં છું બરાબર આપણે એમાં સમય નથી બગાડતા પાંચ પોઈન્ટ પિસ્તાલીસ મીટર સ્ક્વેર પાંચ પોઈન્ટ પિસ્તાલીસ મીટર સ્ક્વેર ટોટલ ક્ષેત્રફળ તમારો સરવાળો બાદ બાકી કરશું ને એટલે આનો આ જવાબ આવશે પાંચ પોઈન્ટ પિસ્તાલીસ તમે કરીને પાછા જોઈ લે બરાબર પાંચ પોઈન્ટ પિસ્તાલીસ એટલે ચારેય બાજુ અને તળિયાનું ક્ષેત્રફળ કેટલું છે વિદ્યાર્થી મિત્રો પાંચ પોઈન્ટ પિસ્તાલીસ મીટર સ્ક્વેર થયું બરાબર આ તમે એક જોજો ધ્યાન રાખ પછી બીજો શબ્દ આપણને પૂછો બીજો સવાલ કે એક મીટર સ્ક્વેર શીટ નો ભાવ વીસ રૂપિયા થતો ખર્ચ શોધો આપણી પાસે કેટલું છે તો કે આપણી પાસે છે પાંચ પોઈન્ટ પિસ્તાલીસ મીટર સ્ક્વેર જેટલી શીટ જોશે આપણને ખબર પડી ગઈ કે આવો ડબ્બો બનાવવો હોય તો કેટલી શીટ જોઈએ તો કે પાંચ પોઈન્ટ પિસ્તાલીસ મીટર સ્ક્વેર જેટલી શીટ જોઈએ
આટલી સીટ જોઈએ, બરાબર, આટલું ક્ષેત્રફળ વાળી સીટ જોઈએ. તો આપણે કીધું ભાઈ એક મીટર સ્ક્વેર નો ભાવ કેટલો છે, તો કે એક મીટર સ્ક્વેર શીટ નો ભાવ ત્રિરાશી મૂકીએ, એક મીટર સ્ક્વેર શીટ નો ભાવ 5.45 પર 20 રૂપિયા રકમ માપેલું છે આપણને, એક મીટર સ્ક્વેર શીટ નો ભાવ 20 રૂપિયા થાય, હે ને? તો આપણી પાસે કેટલી છે 5.45 મીટર સ્ક્વેર શીટ નો ભાવ કેટલો થાય? 5 નો ગુણાકાર ત્રિરાશી, તો કે 5.45 ગુણ્યા 20 ના છેદમાં 1. 5.45 ગુણ્યા 20 એટલે કેટલા થશે? તો કે 109. એકમ કયો લખવાનો? તો કે અહીંયા જે એકમ હોય ને, દર વખતે જ્યારે પણ ત્રિરાશી ત્યાં જે એકમ આપેલો એ મૂકી દેવાનો, એટલા રૂપિયા થાય, 109 રૂપિયા. તમારે ડબ્બો બનાવવા માટે, આ પ્લાસ્ટિકનો ડબ્બો બનાવવા માટે 109 રૂપિયાની જરૂર પડે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના દાખલા છે, બરાબર. એક દાખલો આપણે ઉદાહરણ માટે ગણાયો, આમાં તમારે ખાસી પ્રેક્ટિસની જરૂર પડશે, એટલે એક વસ્તુ ખાસ તમે નોટ કરી લેજો, બરાબર. તમારે સૂત્ર જોવાના છે, આવડા બધા સૂત્ર તમારે ખાસ કરીને જ છે મેઇન તો દાખલા, બરાબર. ખાલી લંઘન વાળામાં આપણે અલગ અલગ સૂત્ર બનાવવા પડશે, લંઘન વાળામાં અને સંઘન વાળામાં, પછી બધા બેઠા સૂત્ર જ આવશે, એટલે એક વસ્તુ તમે ખાસ નોટ કરી લેજો, બરાબર. સારા નિર્જર અહીંયા ધ્યાન આપ બેટા, બરાબર. આ વસ્તુ એક તમે એટલું ખાસ ધ્યાન રાખ, રેડી? તો અહીંયા સુધી રાખીએ આપણે, બરાબર. તો અહીંયા સુધી રાખીએ, કાલે પાછું આગળથી શરૂ કરશું બીજા દાખલા, બરાબર. ત્યાં તમે પ્રેક્ટિસ ને એવું કરી લેજો, સૂત્રની પણ પ્રેક્ટિસ કરી લેજો, નિર્જર પણ નથી, બરાબર.